विद्यार्थी मित्रों, संस्कृत विषय में पाठ नंबर 4 प्रेरणादीप चाणक्य। प्रेरणादीप, प्रेरणा एटले जेनाथी आपणे इंस्पायर्ड थई छे, प्रभावित थई छे। दीपक एटले दीवो, એટલે કે પ્રેરણાના દીપક સમાન ચાણક્ય। ચાણક્ય એ ચંદ્રગુપ્તનો મંત્રી છે અને એ પોતાના રાજ્ય માટે ઉદાર ભરી નીતિ અપનાવીને એ બીજાના લોકો માટે અથવા બીજા માટે કેવી રીતે એક પ્રેરણાના સ્ત્રોતના દીપક સ્વરૂપે એ પોતે કાર્ય કરે છે, જેનો આપણે આ એકમમાં અભ્યાસ કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, તમે પણ ગુજરાતી હોય, હિન્દી હોય, સંસ્કૃત હોય, અંગ્રેજી હોય અથવા તો કોઈ પણ પ્રકારના વૈજ્ઞાનિકના અથવા તો કેટલાક ક્રાંતિવીરો એમના જે આપેલા જે પ્રેરક સૂચક વાક્યો વાંચીને આપે પણ એમાંથી પ્રેરણા લઈએ છીએ અને આપણાની અંદર એવા મૂલ્યો સંગ્રહિત થાય એવા આપણે પ્રયત્નો કરવાના છે। માત્ર શિક્ષણ લીધા પછી એ શિક્ષણ બીજાના ઉપયોગમાં ના આવે તો એ શિક્ષણ લીધું ખરેખર એળે જાય એવું કહી શકાય। તો અહીંયા જે ચાણક્ય જે છે એ આપણા સૌના માટે કેવી રીતે એક પ્રેરણાના દીપક તરીકે કાર્ય કરે છે, જે આપણે એકમના માધ્યમ થકી શીખવાનો પ્રયત્ન કરીશું। ચંદ્રગુપ્ત આર્ય ચાણક્ય શીતકાલ અસ્તિ જનેશુ કમલાન વિતરતુ। આર્ય ચાણક્ય, આર્ય એટલે રાજા મહારાજાઓ એ સંબોધન સૂચક શબ્દ વાપરે છે। આર્ય ચાણક્ય એટલે આર્ય ચાણક્ય શીતકાલ અસ્તિ, શિયાળાનો ઠંડીનો સમય, અસ્તિ એટલે છે, જનેશુ કમલાન વિતરતુ, જનેશુ લોકોને કમ્બલાન એટલે કામળાઓનું વિતરણ કરો। ઠંડીનો સમય ચાલે છે એટલે ચંદ્રગુપ્ત પોતાના મંત્રી ચાણક્યને કહે છે કે આર્ય ચાણક્ય, ઠંડીનો સમય ચાલે છે એટલે આપણા નગરજનોની અંદર જે ગરીબ લોકો છે તેમને તમે ધાબળાઓનું કામળાઓનું વિતરણ કરો। ચાણક્ય મહારાજ, ઈદાનીમ અહમ કમલાન મમ ગૃહે નયામી પ્રભાતી વિતરિષ્યામી। મહારાજ એટલે મહારાજ, ઈદાનીમ એટલે હમણાં, અહમ એટલે હું, કમલાન એટલે કામળાઓને, મમ એટલે મારા, ગૃહે એટલે ઘરે, નયામી લઈ જાઉં છું, પ્રભાતી વિતરિષ્યામી, પ્રભાત એટલે સવારમાં, વિતરાપને વિતરણ કરીશ। ચાણક્ય મહારાજ, ઈદાનીમ અહમ કમલાન મમ ગૃહે નયામી પ્રભાતી વિતરિષ્યામી। મહારાજ, હમણાં હું કામળાને મારા ઘરે લઈ જાઉં છું, સવારમાં હું તેનું વિતરણ કરીશ। ક્યાંક એમની બેઠક ક્યાંક મળી છે રાજા સાથે એના મંત્રી, અને એ જોતા જોતા ક્યાંક દિવસ આથમી ગયો છે અને આવા સમયે એ ચાણક્ય મહારાજાને કહે છે, ચંદ્રગુપ્તને કહે છે કે આ કામળાને હું મારા ઘરે લઈ જાઉં છું અને સવારે વહેલા હું તેનું વિતરણ કરી દઈશ। ચંદ્રગુપ્ત તથા કરો તું ભવાન, તથા એટલે તેમ, કરો તું એટલે કરો, ભવાન એટલે આપ, તથા કરો તું ભવાન, આપ તેમ કરો, તમે જે પ્રમાણે મને કહો છો એ પ્રમાણે આપ કરો। ત્રય ચોરા પ્રવિશંતિ, આ બાજુ એ ચાણક્ય જે છે એ પોતે કામળા લઈ અને પોતાના નિવાસસ્થાને જાય છે। રાત્રિનો સમય થોડો પસાર થાય છે અને આવા જ સમયે ત્રણ ચોર આ ચાણક્યના ઘરમાં, ઓરડામાં પ્રવેશ કરે છે। ત્રય ચોરા પ્રવિશંતિ, ત્રય એટલે ત્રણ, ચોરા એટલે ચોરો, પ્રવિશંતિ એટલે પ્રવેશ કરે છે, ત્રણ ચોરો પ્રવેશ કરે છે। પ્રથમ ચોર ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય તસ્ય ગૃહમ, ચંદ્રગુપ્ત મંત્રી, ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય એતત તસ્ય ગૃહમ, આ તેમનું ઘર છે। અહીંયા જે ત્રણ ચોરો જે આપસમાં વાતચીત કરી રહ્યા છે કે આ ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્યનું ઘર છે। દ્વિતીય અત્ર તેલ દીપમ, અત્ર અહીંયા તેલનો દીવો છે, સમીપે એટલે પાસે, પીઠમ એટલે ઓશિંગુ, પુસ્તકાની અને પુસ્તકો।
अत्र तेलदीपम समीपे पीठम पुस्तकानि, अहीं तेलनो दीवो, कारण के पेला लाइटो नती, अहीं तेलनो दीवो, बाजू में ओशींगो अने पुस्तकों पड़ा है। एटले चाणक्यना बे त्रण ओरडा हशे, एक ओरड अंदर कांबळाओ छे, बीजा ओरडा में एनी जीवन जरूरतनी वस्तुओं पड़ी छे, जे तमे अहीं चित्रना माध्यमथी जोई शको छो। तृतीय धनम कुत्र, धन क्या? चोरो तो चोरी करवा माटे आव्या छे, आ कोई तेलनो दीवो कि ओशींगो के पुस्तकों लेवा माटे आव्यो। तो तीजो चोर कहे छे, धनम कुत्र, धन क्या? प्रथम, अत्र तु नास्ति, द्वितीयम प्रकोष्ठम प्रवेश्याम। अत्र तु नास्ति, अत्र नहीं, यहाँ तू ते नास्ति नथी, अहियाँ ते नथी, धनम धनम कुत्र, तो अत्र तु नास्ति, धन अहियाँ नथी। द्वितीयम प्रकोष्ठम प्रवेश्याम, द्वितीयम એટલે બીજો, પ્રકોષ્ઠ એટલે પ્રવેશ્યામ, બીજા ઓરડામાં પ્રવેશ કરે છે। દ્વિતીય, આશ્ચર્યમ, શૈત્યમ અધિકમ અસ્તિ, નવાઈ સાથે, શૈત્યમ અધિકમ અસ્તિ, એ હજુ સૂતા છે। તૃતીય, કમલા સમીપે એવ સંતિ, કમલા એટલે કામળાઓ, સમીપે એટલે પાસે, એવ સંતિ પડ્યા છે। એક બાજુ ચાણક્ય પોતે સૂતો છે અને બાજુમાં કામળા પડ્યા છે, ઓઢ્યા વિના એ પોતે સૂતા છે। કમલા સમીપે એવ સંતિ, એની બાજુમાં કામળા પડ્યા છે। પ્રથમ, તથાપે એષ મહાશય, તો શું આ જ મહાશય છે? ચાણક્ય પોતે આ છે ચંદ્રગુપ્ત મંત્રી। દ્વિતીય, સ્વયં કમલસ્ય ઉપયોગ ન કરું છું, સ્વયં એટલે પોતે, કમ્બલે છે એટલે કામળાનો ઉપયોગ ન કરું, ઉપયોગ કરતા નથી। બાજુમાં કામળા પડ્યા છે, નીચે ચાદર પાથરી છે અને કડકડતી ઠંડી ચાલી રહી છે, છતાંય આ ચાણક્ય જે રાજાશ્રીજી કામળાનું વિતરણ આપ્યું છે એમાંથી એક પણ કામળો એ પોતે ઓઢવા માટે ઉપયોગ કરતા નથી। તો સ્વયં કમ્બલસ્ય ઉપયોગ ન કરોતિ, પોતાના માટે કામળાનો ઉપયોગ કરતા નથી। તૃતીય, પુનઃશ્ય અધઃ શયનમ કરોતિ આશ્ચર્યમ, પુનઃ અને વળી, અધઃ એટલે નીચે, શયનમ એટલે સૂતા છે કાં તો આરામ કરે છે, કરોતિ કરે છે આશ્ચર્યમ, નવાઈ સાથે, આ તો ખરેખર નવાઈ કહેવાય, અને વળી નીચે સૂતા છે। પ્રથમ, તહી ચાણક્યમ પૃચ્છામ જ્ઞાતમ તશ્ચ રહસ્યમ, તહી એટલે તો, ચાણક્યમ પૃચ્છામ, ચાણક્યને પૂછીએ, જ્ઞાતમ એટલે જાણીએ, તશ્ચમ એટલે તેનું રહસ્ય, મને રહસ્ય, તેનું રહસ્ય જાણીએ કે બાજુમાં કામળા પડ્યા છે છતાંય આપ એને ઓઢ્યા વગર કેમ સૂતા છો, એનું આપણે રહસ્ય જાણવું છે, ગૂઢ રહસ્ય શું છે એ આપણે એમને પૂછીએ। દ્વિતીય, એતદ અસ્માકમ સાહસ, એતદ એટલે આ, અસ્માકમ એટલે આપણું, સાહસમ એટલે સાહસ, કારણ કે ચોરો તો ચોરી કરવા માટે આવ્યા છે, અને જો રાજાના મંત્રી, ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્યને પૂછવા માટે જાય તો એમની ધરપકડ થાય, સજા પણ થાય, તો ચોરો કહે છે એતદ અસ્માકમ સાહસ, આપણે સાહસ કરીને એમને પૂછીએ કે તમારું રહસ્ય શું છે, એતદ અસ્માકમ સાહસ, આ આપણું સાહસ છે। પ્રથમ, આર્ય વયમ ચોરાસ્મ, ચોર કાર્યમ આગતા મહોદય આશ્ચર્યમ અસ્તિ, આર્ય એટલે ચંદ્રગુપ્ત ના મંત્રી જે ચાણક્યાચાર્ય, વયમ ચોરાસ્મ અમે ચોરો છીએ, ચોર કાર્ય આગતા ચોર, ચોરીના કામકાજ અર્થે આવ્યા છીએ, મહોદય આશ્ચર્યમ અસ્તિ, નવાઈ પામે છે કે તમે એ ચોરી કરવા માટે આવ્યા છો। દ્વિતીયમ શૈત્યમ અસ્તિ સુતેલા કમલા સમીપે સંતિ, દ્વિતીય ચોર કહે છે શૈત્યમ અસ્તિ, આપ હજુ સૂતા છો, કમલા સમીપે સંતિ, કામળા બાજુમાં પડ્યા છે, તથાપિ ભવાન કિમર્થમ ઉપયોગ ન કરું છું, તેમ છતાં તમે તેનો ઉપયોગ કેમ કરતા નથી, ચાણક્ય હવેનું ગૂંઢ રહસ્ય શું છે સમજાવે છે। એતે કમલા મમ કૃતે ન, એતે કમલા આ કામળાઓ મમ કૃતે ન, મારા માટે નથી, દરિદ્ર જનના કૃતિ સંતિ, ગરીબ જનો માટે છે, યત વસ્તુ અસ્માકમ નાસ્તિ તસ્ય ઉપયોગ પાકમ, યત વસ્તુ અસ્માકમ નાસ્તિ, જે વસ્તુ આપણી નથી તસ્ય ઉપયોગ પાકમ, તેનો ઉપયોગ કરવો એ ખરેખર પાપ સમાન છે। સર્વે ચોરા, બધા જ ચોરો, અરે રે અરે રે, વયમ તો પ્રતિદિનમ પાપમ કુરુમ, વયમ એટલે અમે, તું પ્રતિદિનમ, અમે તો દરરોજ પાપ કર્મ કરીએ છીએ, ચોર કાર્યાણામ એવમ ઉદર પૂર્તિ કુરુમ, ચોરીના કામકાજ થકી અમે ગુજરાન ચલાવીએ છીએ, કાં તો પેટનો ખાડો પૂરીએ છીએ, વયમ અધ આરંભે પાપમ ન કરીશ્યામ, અમે આજથી શરૂઆત કરીએ છીએ, પ્રારંભ કરીએ છીએ
કે અમે પાપ કર્મ આવું ચોરીનું પાપ કર્મ કરીશું નહીં. જય તું આર્ય, આર્યનો જય થાવ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રેરણાદીપ ચાણક્ય પરથી આપણે પણ શીખવું જોઈએ કે જે વસ્તુ આપણી છે ને, ભલે સોનાનો ઢગલો પડ્યો હોય અને એ આપણી વસ્તુ ના હોય, તો એને લગેરી હાથ અડાડવું નહીં. મહાત્મા ગાંધીના જે 11 જે વ્રતો છે એનું આપણે બરાબર દ્રઢપણે પાલન કરવું જોઈએ અને એક સાચા વ્યક્તિ તરીકે આપણે ઉભરી આવવું જોઈએ. તો સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 3, 4, 5 તમારે ચોપડીની અંદર પેન્સિલ વડે સુંદર અક્ષરે લખવાનું રહેશે. અને પ્રશ્ન જે બીજો જે છે, અને બ્લેકબોર્ડમાં જે આપણે જે અઘરા શબ્દો દેખાય છે એ, અને સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન એ સંસ્કૃતનો જો આપણે જે ચોપડો બનાવ્યો છે એમાં આપે લખવાનું રહેશે. હવે પછી આપણે બીજા વિડીયોમાં મળતા રહીશું. અસ્તુ મિત્રો.